હેલો એવરી કેમ છો મજામાં માં ગુડ આફ્ટરનૂન વેરી 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 ગુડ આફ્ટરનૂન કેવું ગયું પેપર ફટાફટ મને કોમેન્ટ કરો ચાલો જલ્દી જલ્દી જેટલા વિદ્યાર્થીઓ લાઈવ આવી ગયા છે ફટાફટ કમેન્ટ કરો અને મને જણાવો કે કેવું ગયું પેપર પેપર તો મારા હાથમાં આવી ગયું અને મેં જોઈ પણ લીધું એટલું બધું ટફ નથી મસ્ત મજાનું પેપર છે રૂપાળ્યું પેપર છે એની અંદર કાળા અક્ષર છે અને એ કાળા અક્ષર જોઈને તમને મજા આવી ગઈ હશે જેમને વિદ્યાકુલ ગુજરાતીના સેશન જોયા હશે એમને ખરેખર ઇંગ્લિશનું પેપર લખવાની મજા આવી હશે હા મોજે હા ખરેખર મજા આવી હશે કારણ કે આમાં એ દરેકે દરેક કોન્સેપ્ટ છે કે જે કોન્સેપ્ટ આપણે આપણા જે સેશન હતા સંજીવની રામબાણ પીવાયક્યુ એ બધા સેશનો આપણે આ જોયેલા છે કોન્સેપ્ટ બસ એમાં થોડાક એને ચેન્જીસ કરીને તમને પૂછેલા છે ચાલો તો શરૂઆત કરીએ સેશનની સૌથી પહેલા આપણે જોઈશું કે વિદ્યાર્થીઓની કમેન્ટ આવી ગઈ અને મારો વોઇસ સૌથી પહેલા તમારા સુધી ક્લિયર આવે છે એ જણાવી દેજો એમ આઈ ઓડિયેબલ ટુ યુ બાકી તો જ હોય નહીં તો એમ સીધું આવા જ મળે કે નો વોઇસ નો વોઇસ નો વોઇસ હે ને નો વોઇસ નો તો આમ વરસાદ થઈ જાય જરાક વ્યવહાર ના હોય તો હા આપણે કઈ હેલન કલર તો છીએ નહીં કે આપણે સમજી જઈએ હેલન કલર ને એવું હતું આ પેપર તો હવે સાહેલભાઈ સોલ્વ કરાવશે ને તોય મજા આવી જશે કેવું હતું કેવી કમેન્ટ આવે છે પોઝિટિવ જોઈએ બધાયના ગુ ઓ વાવ શું વાત છે સેવન્ટી ફાઈવ પ્લસ સિક્સટી પ્લસ સેવન્ટી ફાઈવ પ્લસ સેવન્ટી પ્લસ ગ્રેટ હવે કોઈ એમનો કહેતા કે એટી પ્લસ હા એસી માર્ક્સ નું પેપર હતું તો એટી પ્લસ તમે હું અથવાનો શોર્ટ નોટ લખીને આવી ગયા છો અથવાનો એસે લખીને આવી ગયા છો અથવાનો રિપોર્ટ લખીને આવી ગયા હોય તો વળી એટી પ્લસ આવી જાય એટલે એટી પ્લસ ભૂલથી ન લખી નાખતા સેવન્ટી ફાઈવ પ્લસ ઓકે છે

some of his activities from his parents do you agree why no no બધું શેર કરતો તો જ્યાં પણ એ કેતો ત્યારે એના પેરેન્ટ્સને બધી જ વસ્તુને શેર કરતો તો ઇન્ફોર્મ કરી દેતો તો આયા લાસ્ટ લાઈન માં કીધું છે ઇન્ફોર્મ ધેમ અબાઉટ एवरीथिंग પેરેગ્રાફ માં દીધો છે મેડમ બો ઈઝી હોયા માં છે ને યસ થઈ ગયું ચાલો આરામથી દેવાંગીવા અને પાચ ચેપ્ટર એ છે કે જે આઈએમપી ચેપ્ટર કીધા હતા યસ દેવાંગી શુભાંગી

અને મિસ મિનેલ વાળી કે જેમાં આપણે કહ્યું હતું કે તમને બ્લેન્ડ ની પૂછાય કે મિનેલ ની પૂછાય એક જ આન્સર તૈયાર કરો કારણ કે ની સ્ટોરી ત્યારે મિનેલ કોણ હતા અને કેટલા વર્ષના હતા એ લખી દો અને જયારે બ્લેન્ડ ની પૂછાય ત્યારે બ્લેન્ડફોર્ડ કોણ હતા અને એમનું જો ડિટેલ્સમાં આપણે એક જ લાઈન છે વધારે લખવાનું નથી એટલે આ એમપી પી શોર્ટ નોટમાંથી નથી અને આમાં તો એક માંથી બે તૈયાર કરવાની કીધી હતી નેક્સ્ટ આપણે જઈએ ટ્રુ

બે વાર કીધું ખબર છે તમારા માટે હું લખીશ આજે રાજુભાઈ હા તમારા માટે હું લખીશ ઓકે કેટલા દિવસ આવે ત્યાં છ દિવસ છ દિવસ આવે એટલે અહીંયા હું ફોલ્સ કરી દઉં હા રમોકડા જેવું પેપર હા ચાલો આ નેક્સ્ટ ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર કીપ્સ ચેન્જિંગ ટાઈમ એન્ડ अगेन ખોટું છે કારણ કે વર્ષો સુધી એક જ છે કોઈ ફોર્મ્યુલા છે વાહ જા તો કોઈને નથી કોઈને નથી કીધું આના જવાબ તો હજી અને જવાબ તો ખાલી મારી પાસે છે વાવ ગ્રેટ અને ખરેખર સાચી વાત છે સમય સમય સુધી એ જે છે

અમારા બે માર્ક્સ આમાં ટ્રુ ફોલ્સમાં પાક્કો મળે ગમે ગમે ફોલ્સ ના કોટ આનું અપડેટ હો તમને નીચે પિન કરાવીને બાકી હું આના સાથે એગ્રી એ જ ટ્રુ મેમ છે રિસર્ચ કરીને તમને જવાબ દેશે અત્યારે ખાસ ઓકે છે ઝૂમ આઉટ કરી દો વી વી હેવ ફેસિલિટી યસ છોકરાઓને તમે બધા અત્યારે આમાં ટ્રુ ક્યો છો પણ હું એકવાર આમાં અને સેમ ઓલું આપણે જે 300 વાળું હતું ને 300 સ્ત્રીઓ વાળું એમાં તમે જીત્યા હતા આઈ નો તો આમાં કોઈ કઈ અહીંયા પેન્ડિંગ લખી છું હા સર લખી કારણ કે હું આના ઉપર આને છોડી દઉં જવાબ મળી જશે આપણે ટ્રુ કાઢી નાખે બસ હવે હારું લાગે છે ચાલો નેક્સ્ટ નેક્સ્ટ સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન રાજુ સર કરાવશે રાજુ સર તમે કરાવશો ધ બ્લેક બર્ડ સીમ્સ ટુ બી વેરી માઈટી હાઉ વેરી માઈટી મીન્સ માઈટી તાકાતવર પાવરફુલ ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી યે નહિ નઈ નઈ ધ ફાયર ઈ ઈ જ જ આવે આવે ને ધ બ્લેક બર્ડ ફ્લાઈંગ અવે વિથ ધ ટ્રી આખું એવું લખાય માની માઇટી એટલે છે કારણ કે વૃક્ષ સાથે આખા ઝાડ વાયરે ઉપાડીને ઉડી ગયો ધ બ્લેક બર્ડ સીમ્સ ટુ બી વેરી માઇટી બીકોઝ ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી ઈટ ઈટ વિથ વાય ડુ વી વી પીકોક સમ પ્રોબ્લેમ વિઝન આપણને એવું કેમ લાગે છે કે આ પોપટ જે મોર છે તેના પ્રોબ્લેમ હા

મતલબ કે જ્યાં સુધી તમારી એક્ઝામ ચાલશે ત્યાં સુધી ભવિષ્યવાણી આવતી રહેશે અંગ્રેજીનો નું મતલબ કે અંગ્રેજીનું પેપર હતું ત્યારે આપણે ભવિષ્ય તો જ્યાં સુધી તમારી પરીક્ષા ચાલતી રહેશે ત્યાં સુધી ભવિષ્યવાણી ચાલતી રહેશે જોડાવાનું ભૂલતા નહીં નેક્સ્ટ એના પછી ડાયલોગ બેઝ ક્વેશ્ચન આન્સર તો ડાયલોગ બેઝ ક્વેશ્ચન આન્સર પણ તમે એકવાર જોઈ લેજો ચાર માર્ક્સમાં પૂછાય છે એમાં પણ નવું કાંઈ નથી જોઈ લો બરાબર છે એવી અહીંયા તમને ઇન્ટરવ્યુ ટાઈપ ડાયલોગ ટાઈપ આપેલા હોય અને નીચે તમને ક્વેશ્ચન પૂછેલા હોય એકવાર ચેક કરી લેજો નેક્સ્ટ એના પછી હવે આપણે વાત કરીએ વ્યાકરણ વિભાગની કે જેમાં ફંક્શન બેઝ છે ચાલો સોલ્વ કરતા જઈએ એમાં પહેલું ધ ટેમ્પલ ગ્રેટ હું આઉટ છું વ્યાકરણ વિભાગમાં તમે આવો છો આ હું આઉટ છું આઈ મીન ધ ટેમ્પલ ધેટ ઇઝ લોકેટેડ લોકેટેડ એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ જગ્યા દર્શાવે છે સાચું છે યસ ચાલો જલ્દી સોલ્વ કરીએ આપણે જલ્દી એ હરુ છે હરુ છે ઓકે હાલો વિલેજ ઇઝ વેરી ફેમસ ઇફ યુ રીચ देयर ऑन ટાઈમ વિલ બી એબલ ટુ સી કન્ડિશન ઇફ ઇફ જો તું ટાઈમે પુગળ તો તું એને તો તને જોવા મળશે ગ્રેટ અને ખેવના સ્પીક્સ સો એલોક્યુએન્ટલી

સાહેબ આ કોયડા ક્યાં કામમાં આવે ત્યારે એક જ વાક્ય હોય કે ગણિત છે તમારું લોજિક ડેવલપમેન્ટમાં તમારું ગણિત છે તર્ક શક્તિ વધારે ગણિત છે તમારો મુશ્કેલીઓમાંથી રસ્તો શોધતા શીખવાડે ગણિત છે જે વસ્તુ તમારી સામે જે કંઈ પણ પરિસ્થિતિ છે એમાંથી કઈ કઈ ઉપયોગ કરી અને નવા સોલ્યુશન નીકળતા શીખવાડે એનું નામ ગણિત હા મોજા ગણિત વ્યાખ્યા યસ ગણાય કે છે મને કે સાહેબ સાયન્ જિંદગી છો બરાબર તો યસ અને હવે તમને જો ભરોસો હોય તો નીચે લિંક આપેલી છે ફોર્મ એ ભરી દેજો બરાબર ચાલો વાંધો નહી મંત્ર આઈ હેવ ટોપડ ઇન એક્સપ્રેસિંગ લેસિંગ એટલે હવે મોમે આમ કેશ વાવ કોંગ્રેચ્યુલેશન કીધું ને સવાલ પૂછવાનો સિમ્પલ છે હાય હા હા વિશે મોત પડી જાયિક્રમા અને પરિક્રમા નો ઓપ્શન દેવાનો

એટલે એક્ચ્યુઅલ માં 1 3 2 ગ્રેટ આવી રીતે લખું કેટલા લખું બધા લખીને આવ્યા છે કીણીએ લખું છે આવું કીણીએ લખ્યું છે તો સાચું લખીને આવ્યા છે એમ તો ભલે હું તો ડઘાઈ જ ગયો ઉ મે તો મર ગયા હું તો ઉ મેં તો ડર ગયા ફાઇન્ડ એન્ડ આ પહેલા ક્વેશ્ચન માં ડરવાનું છે ફાઇન્ડ એન્ડ રાઈટ ધ વર્ડ હેવિંગ ધ નીઅરેસ્ટ મીનિંગ અચ્છા ડેડફુલ નહીસ્ટ કીધું છે ઓપોઝિટ નહીં નિયરેસ્ટ મિનિંગ કીધું ચામી વાવ ગ્લુમ કરવું એટલે આમ આમ કેવો ને ચમકવું આમ આમ હારું દેખવું પણ નહીં ટેરિબલ આવશે ભયાનક ગીવઅપ

ચાઇનીઝ મને એવું લાગે છે ડિસોનેસ્ટ આવું જોઈએ તમને હા કેમ તમને એવું લાગે છે ફ્રોડ એટલે કોઈની સાથે ઘટના કોઈની પ્રામાણિકતા ન દર્શાવી અને સાથે છેતરપિંડી કરવી તો આવે ડુપ્લિકેટ તો કઈ રીતે કરવું આપણે ફ્રોડ એ થોડા ડુપ્લિકેટ હોય છે ફ્રોડ એટલે ડુપ્લિકેટ ફ્રોડ હોય છે ચાલો તો અપ્રામાણિક એના પછી

આની જોઈ લેવાનું ક્વેશ્ચન માર્ક આવ્યો તો સીધો આસ્ક યસ એમ આ રાઈટ ઓર રોંગ મેમ સર રાઈટ અભી હાઉ બ્લેન્ક ત્યારે છે ને બે ઓપ્શન નહીં આપે આસ્કડ ત્યારે નહીં આપે કારણ કે ત્યારે આસ્કડ એ મુકાય અને રિક્વેસ્ટેડ એ મુકાય બે મૂકી શકાય હા એટલે બે મૂકી શકાય એટલે ત્યારે કાતો તો આસ્કડ નહીં આપે કાતો રિક્વેસ્ટેડ નહીં આપે અભી હાઉ બ્લેન્ક ક્રિએટેડ ન્યુ ગેમ્સ ઓન હિસ કમ્પ્યુટર તો હાઉ પછી કરતા આવું જોઈએ કરતા તરીકે યુ છે યુ એ સેકન્ડ પર્સન છે તો અભી ને આધારે યુ નું શું થાય અભિને આધારે યુ નું હી થાય તો આ જે ટેબલ યાદ રાખ્યું ને એના માટે આ ઈઝી પડે ઓકે બસ આ રીતે યાદ રાખવાનું સેકન્ડ પર્સન તરીકે ક્રિએટેડ અ ન્યુ ગેમ્સ ઓન હિઝ કોમ્પ્યુટર અભિર રિપ્લાયડ ખાલી જગ્યા હવે જવાબ આપે ને ત્યારે કન્ઝક્શન તરીકે હંમેશા ધેટ જ આવે પ્રશ્ન પૂછે ત્યારે ઈફ આવે કા તો વેધર આવે પણ એ સિવાયના સેન્ટેન્સમાં રિપ્લાયડ આપેલું હોય અથવા ટોલ્ડ આપેલું હોય તો કન્ઝક્શન તરીકે ધેટ આવશે બરાબર ઇટ વોઝ ઈઝી એન્ડ એડેડ ધેટ હી કેન તો અહીંયા 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 આ સેન્ટેન્સ છે યુ નો હી થઈ ગયો યુ નો હી થઈ ગયો અને અહીંયા કેન આપેલું છે તો ઇનડાયરેક્ટ કરતી વખતે આનું પાસ્ટ ફોર્મ થઈ જાય ઓકે હા કેન નું કુડ થઈ જશે એટલે આપણે કેન નહીં કુડ સિલેક્ટ કરીએ ડન છે ડન હવે ડન નેક્સ્ટ એના પછીનું કન્ઝક્શન વાળું છે આ તો ગુજરાતી કરો ત્યારે તમને ગો ટુ ધ ગ્રોસરી સ્ટોર ગેટ મી સમ કોફી પાવડર ગો ટુ ધ ગ્રોસરી સ્ટોર એન્ડ બસ ખાલી એટલું લખવાનું બસ આખું સેન્ટેન્સ લખવાનું આખું સેન્ટેન્સ લખવાનું અચ્છા હા ગો ટુ ધ એ તો આ લખી છે ગ્રોસરી સ્ટોર એન્ડ ડ્રુમ સોય ધ બોય

તેને સખત કામ કરવું જોઈએ નહીતર તો તે તેના ટાર્ગેટ ને અચીવ કરી શકશે નહીં ઓન હિકિંગ ટ્રીપ પછી અહીંયા થી ખાલી જગ્યા વોક ખાલી જગ્યા વોકિંગ હા જોઈ લે જોઈ લે ભાઈ હજી બેતાલીસ સમેબરિંગ બે ત્રણ એક લોબીડ અગેન્સ્ટ અવર કન્ટ્રી એટ ધ યુનાઇટેડ નેશન્સ ધે પુલ્ડ ઇન એફોર્ટ યસ ખમો હું આમાં એમ નહીં સુધારું સમ નેબરિંગ કન્ટ્રીઝ ખાલી જગ્યા અગેન્સ્ટ અવર કન્ટ્રી એટ ધ યુ

માંગણી કરવી માંગણી આપતા આપણે લઈએ નહીં હું આનો આન્સર તોય પેન્ડિંગ પેન્ડિંગ ઓકે તો આને ઉરબ કર દો પહેલા હા જે પણ અપડેટ હશે એ અપડેટ હું તમને નીચે પિન કરી દઈશ તમે જે આન્સર કયો છો એ આન્સર ઉપર પણ હું વિચારીશ અને અહીંયા જે મે આન્સર આપ્યા છે એના ઉપર એ હું વિચારીશ જરૂર છે મારાથી પણ ભૂલ થતી હોય કદાચ તમારાથી સમજવામાં ભૂલ થતી હોય તો એકવાર હું સર્ચ કરીશ અને પછી તમને કહીશ સીધું નહીં કહી દો ઓકે

તો હવે સૌથી પહેલામાં તમાર કામ કરવાનું કર્તાને ઓળખવાનું અને કર્મને ઓળખવાનું તો હી જે છે હી હેડ ટોલ્ડ ધેમ હી હેડ ટોલ્ડ ધેમ તો આ થઈ ગયો સબ્જેક્ટ આ થઈ ગયો વર્બ હવે ઓબ્જેક્ટ ને જવા દો સબ્જેક્ટ ના સામે અને સબ્જેક્ટ ને જવા દો ઓબ્જેક્ટના સાને અને આને તમારે અધર વર્ડ તરીકે રાખવાનું છે કયા શબ્દ તરીકે અન્ય શબ્દ તરીકે સેમ એવી રીતે સેકન્ડ સેન્ટેન્સમાં હી ઇઝ ધ સબ્જેક્ટ આસ્કડ ઇઝ ધ વર્બ ધ ટીચર્સ ઇઝ ઓબ્જેક્ટ ટુ ચેક એવરીથિંગ આને શું કહેવાશે અધર

એનો હર થઈ જશે બરાબર કે હર હવે કર્મ સંબંધક સર્વનામ હોય કે પછી કર્મ વાચક હોય સર્વનામ તો બંને માં શું આવે છે હર જ આવે છે

જોઈએ આપણે અહીંયા જોઈએ ડોમિયા વોઝ ઓન હિકિંગ ટ્રીપ મારું અહીંયા વેન જ કેવું છે હંડ્રેડ પર્સન્ટ મારું અહીંયા વેન કેવું છે પણ જે રીતે આપણે આન્સર પહેલા વાઇલ્ડ સિલેક્ટ કર્યો હતો એટલા માટે વાઇલ્ડ ની જગ્યાએ વેન જ આપણે સિલેક્ટ કરીએ તો સારું રહેશે છતાં પણ એમાં કોઈ અપડેટ હશે તો એ પણ હું તમને પિન કરીને જણાવી દઈશ નેક્સ્ટ એના પછી આગળ જઈએ કન્ટિન્યુ કરીએ આપણે તો લાસ્ટ યર ડીડ જોઈન અ ગરબા સમય દર્શક શબ્દ છે આપણે દૂર કરવાનું કીધું છે એટલે અહીંયા પણ આન્સર તરીકે શું આવશે એ એના પછી આ પાછળ ક્યાં જાય છે હા અહીંયા જાઉં છું ઓકે જય જયતી પ્રિપેર ફાઈવ વોલ પીસીસ બ્યુટીફુલી ઇન જસ્ટ હાફ એન આર તો હવે આના માટે તમને વેનથી શરૂ થતો પ્રશ્ન નથી આપ્યો પરંતુ શેનાથી શરૂ થતો પ્રશ્ન આપ્યો છે હાઉ લોંગ થી શરૂ થતો પ્રશ્ન આપેલો છે એટલે તમારે અહીંયા બાય હુક ઓર બાય રુક કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે ઓપ્શન ડી જ સિલેક્ટ કરવાનો રહેશે બીજો એવો કોઈ અહીંયા તમને WH શબ્દ નથી આપેલો કે જે સમય માટે યુઝ થાય એટલે અહીંયા તમારે શું સિલેક્ટ કરવાનું છે ડી ને જ સિલેક્ટ કરવાનું છે ઠીક છે નેક્સ્ટ એના પછી આગળ જઈએ એસે રાઇટિંગની આપણે વાત કરીએ તો એસે રાઇટિંગમાં ફિધર ફ્રેન્ડ આપણે કહીએ દીધેલું હતું કે ફિધર ફ્રેન્ડ જોઈ લેજો એકવાર બર્ડ્સ ઉપર જોઈ લેજો તમને ગમતું હોય એ પક્ષી ઉપર એસે લખવાનું આપણે જણાવી સાથે સાથે આ સેવ એન્વાયરોમેન્ટ પણ કીધું હતું અરુણ કૃષ્ણમૂર્તિની નોટ તૈયાર કરો ને ત્યારે સાથે જ સાથે આ સેવ એન્વાયરોમેન્ટ પણ તૈયાર કરતા જાજો અનેકર એ તો મેં જસ્ટ આમને તમને શબ્દો દ્વારા કહી દીધું હતું બાકી આ બે તો મેં તમને ફાઇનલ કીધા હતા કે એકવાર જોઈ લેજો નેક્સ્ટ એના પછી આપણે ઈમેલની વાત કરીએ તો દિવાળી સેલિબ્રેશન ઉપર ઈમેલ આપેલો છે કરાવેલો છે તો એકવાર એ પણ ચેક કરી લેજો ચાલીસ શબ્દમાં ખાલી લખવાનો છે એના ઓપ્શનમાં તમને ટીચર ડે ઉપર તમને પૂછાયેલો છે જ્યારે હેલેન કેલર વાળી શોર્ટનો ટાપ મેન વાળી કીધી હતી ત્યારે મેં તમને કહ્યું હતું કે ટીચર ડે ઉપર તમને રિપોર્ટ પૂછાય ને તો એ રિપોર્ટ એ તમે લખી વખતા હોવા જોઈએ ચલો એ છોડો એ તેલ પીવા ગયું રાઇટિંગ સેક્શન નું એક સેશન કરાવ્યું હતું કે જે સેશનમાં મેં તમને એક એવી ફોર્મેટ આપી હતી કે જે ફોર્મેટમાં તમે તમારી રીતે બીજા એક્સ્ટ્રા સેન્ટેન્સ એડ નહીં કરો ને ડેટો લખીને આવશો કોઈ પણ ડે ઉપર પૂછાય કોઈ પણ ઇવેન્ટ ઉપર પૂછાય તો પણ તમને એમાં પાંચ માંથી 5 માર્ક મળશે મોટા તો હતા નહીં નેક્સ્ટ એના પછી પિક્ચર ડિસ્ક્રિપ્શનની વાત કરીએ તો મેં તમને કહ્યું હતું કે કાતો ઘરનું આવશે કાતો પાર્કનું આવશે કાં તો સિટીનું આવશે કા તો વિલેજ નું આવશે તો આ ઘર નું છે ને અને એમાં અહીંયા ઘર ના હોય તો અહીંયા ફેમિલી લાઇબ્રેરી આપી દીધે લાયબ્રેરી છે પણ ફેમિલી લાઇબ્રેરી છે સમજાય છે હવે તો અત્યારે બાળકો માટે લાઇબ્રેરી બનાવવામાં આવે છે એટલે જો અહીંયા કીધેલું છે ફેમિલી લાઇબ્રેરી પછી કોઈ એમ કેતા હોય કે ભાઈ હા પછી અહીંયા વિન્ડો આપેલો છે પાછળ તમને બર્ડ્સ દેખાય છે તો આના પણ કોમન સેન્ટેન્સ આપેલા હતા કે વૃક્ષો દેખાય તો લખી દેવાનું ધેર આર મેની ટ્રીઝ એન્ડ શેડી સન બર્ડ્સ પછી છોકરા અહીંયા બેઠેલો છે અહીંયા તમને શેલ્ફમાં કેટલીક બુક્સ દેખાતી હશે અને આનું પણ જ્યારે ચિત્ર જોવો છો ત્યારે ચિત્રમાં આમાં ગુજરાતી નામ આપતા જાઓ કે ભાઈ આ ગુજરાતી નામ તમે આને આપો છો ભાઈ આને વિન્ડો બારીકો છો તો બારી ઇંગ્લિશમાં વિન્ડો કહેવાય બસ હવે એનું નાનું સેન્ટેન્સ બનાવી નાખો કે દેર ઇઝ અ વિન્ડો બરાબર છે ને એટલે એમાંથી સૂર્ય દેખાય છે અને પક્ષી દેખાય છે કે જે ઉડતા હોય એટલા માટે તો આ તમારું સરસ મજાનું પેપર ખરેખર ઈઝી પેપર હતું કોઈ પણ પ્રકારનું એમાં તમને ટ્વિસ્ટ કરે એવા ક્વેશ્ચન નહોતા જરા કઈ નહોતા અને આપણે કદાચ અહીંયા ટ્વિસ્ટ પણ થયા હોય ને કન્ફ્યુઝ થયા હોય ને તો શું કામ આજુબાજુનું સાંભળીને કન્ફ્યુઝ થયા હોય કે કોઈ આમાં આ આન્સર આપતો હોય કોઈ આમાં આન્સર આપતો હોય કોઈ આમાં આન્સર આપતો હોય ટ્વિસ્ટ આપણે કરીએ છીએ ખરેખર એ ટ્વિસ્ટ નથી પણ ટ્વિસ્ટ આપણે કરીએ છીએ અલગ અલગ જવાબ સાંભળીને અલગ અલગ જવાબો દઈને ઠીક છે ચાલો તો જે મેં તમને કહ્યું કે એનો જે અપડેટ છે અપડેટ તમે નીચે કમેન્ટમાં આપીશ આપીશ એની હું તમને બાકી એમ કહેશો કે મેમ આ આન્સર આવશે આ આન્સર આવશે ચેક કરીશું તમારો પોઈન્ટ ઓફ વ્યૂ પણ ચેક કરીશ અને હું મારો પોઈન્ટ ઓફ વ્યૂ પણ ચેક કરીશ વિથ પ્રૂફ સાથે હું તમને નીચે કોમેન્ટમાં પિન કરાવી દઈશ અથવા તો નહીં કંઈક નાનો આમ તો મેસેજ અપાવી દઈશ જેમાં પણ તમને કન્ફ્યુઝ છે કે જેમાં તમે મારા